નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ઓફલાઈન પરીક્ષાઓ લેવાની છે એ અંગેનો જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તેની અંદર સુધારો કરીને યુનિવર્સિટી દ્વારા જે બીજો પરિપત્ર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ આ પરિપત્ર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો આજના આ વિડિયોની અંદર આપણે એ પરિપત્રની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું પણ એ પહેલાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે એચ એન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જે આગામી પરીક્ષાઓ આવવાની છે એ પરીક્ષાઓના એમસીક્યુ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર પૂરા પાડવામાં આવશે તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાં જઈને જે બી એ સિક્સ છે બીકોમ સેમેસ્ટર સિક્સ છે એમએસ સેમેસ્ટર ફોર છે બીએડ સેમેસ્ટર ફોર છે એવા તમામ એમસીક્યુ તમે ત્યાં મેળવી શકશો જે જે મેઇન કોર્સ છે એના એમસીક્યુ તમને ત્યાં મળી જશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આ પરિપત્ર છે યુનિવર્સિટીનું તારીખ સોળ નવ અને બે હજાર એકવીસના રોજનો અને પરિપત્રનો વિષય છે એમસીક્યુ પદ્ધતિથી ઓએમઆર સીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાના સમય અંગે એટલે કે જે એમસીક્યુ દ્વારા ઓએમઆર સીટ દ્વારા પરીક્ષા લેવાની છે અને આ ઓએમઆર સીટ કઈ રીતે ભરવી તેમાં તમારું નામ કઈ રીતે ઉમેરવું તમને એના વિશે જો માહિતી મેળવવી હોય તો તમે કોમેન્ટમાં ઓએમઆર શીટ કઈ રીતે ભરવી એના રિલેટેડ કોઈ કોમેન્ટ કરશો તો અમે એના રિલેટેડ ઓએમઆર શીટ કેવી આવશે એના રિલેટેડ પણ એક વિડીયો બનાવીને તમને માહિતી આપીશું તો એની અંદર સૌપ્રથમ પ્રથમ જણાવ્યું છે કે એમસીક્યુ પદ્ધતિથી ઓએમઆર શીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ વીસ નવ બે હજાર એકવીસથી શરૂ થનાર છે એટલે કે જે જે પરીક્ષાઓ તારીખ વીસ નવ બે હજાર એકવીસથી શરૂ થનાર છે એ પરીક્ષાનો સમય કયો રહેશે તો એના વિશે છે તો જે અહીંયા સૌપ્રથમ જે બાર કોર્સ આપેલા છે તમે અહીંયા જોઈ શકો છો એમ જે આ બાર કોર્સ આપેલા છે એ બાર કોર્સની પરીક્ષા છે એ સવારે સાડા અગિયારથી સાડા બારનો સમય રહેશે એટલે કે આ પરીક્ષાઓ સાડા અગિયારે શરૂ થશે અને સાડા બારે પૂરી થશે એની અંદર છે બીએ સેમેસ્ટર સિક્સ બીકોમ સેમેસ્ટર સિક્સ બીબીએ સેમેસ્ટર સિક્સ બીસીએ સેમેસ્ટર સિક્સ બીઆરએસ સેમેસ્ટર સિક્સ બીએસડબલ્યુ સેમેસ્ટર સિક્સ બીએલઆઈબી સેમેસ્ટર ટુ બીએ ફાઇન આર્ટ સેમેસ્ટર સિક્સ એમએસસી આઈટી સેમેસ્ટર સિક્સ એલએલબી સેમેસ્ટર સિક્સ એમ સી એ સેમેસ્ટર સિક્સ અને બી એ પર્ફોમિન્સ આર્ટ સેમેસ્ટર એટ પેન્ટિંગ જે આ બાર કોર્સ છે એની પરીક્ષા સવારે સાડા અગિયારથી સાડા બારનો સમય રહેશે અને જે આ બાકીના બાર કોર્સ છે એ એનો સમય રહેશે દોઢથી અઢી એટલે કે એક ત્રીસથી બે ત્રીસનો તો અહીંયા તમે જોઈ શકો છો બી સેમેસ્ટર સિક્સ છે તમે આ સ્ક્રીન પોઝ કરીને તમારો કોર્સ આની અંદર વાંચી શકશો હું અત્યારે આપણે આગળ જવા દઉં છું એની અંદર એમએસએમ ફોર છે એમ કોમ સેમેસ્ટર ફોર પણ છે એમએસસી સેમેસ્ટર ફોર છે અને બીએડ સેમેસ્ટર ફોર એનો પણ સમાવેશ થાય છે હવે તમે આગળ જશો તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને ચાર તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ટુની પરીક્ષાના રિપીટર વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ પદ્ધતિથી ઓએમઆરસીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ અઠ્યાવીસ નવ બે હજાર એકવીસના રોજથી શરૂ થશે જે સેમેસ્ટર સિક્સ અને પીજી સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાઓ વીસ નવ બે હજાર એકવીસથી અને સ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને ચાર અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ટુની પરીક્ષાઓ અઠ્યાવીસ નવ બે હજાર એકવીસના રોજથી શરૂ થશે તો જેની અંદર જે સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓ છે બી એ સેમેસ્ટર ફોર બી કોમ સેમેસ્ટર ફોર એવી રીતે એમનો પરીક્ષાનો સમય છે બે વાગ્યાથી ત્રણ વાગ્યાનો અને જે એમ એ સેમેસ્ટર ટુ એમ એમ કોમ સેમેસ્ટર ટુ જે આ બાવીસ કોર્સ છે તમે અહીંયા વાંચી શકો છો એ એની અંદર જે પહેલાં અગિયાર કોર્સ છે એનો જ સમય છે બેથી ત્રણનો અને જે બાકીના કોર્સ છે એનો સમય છે ચારથી પાંચનો હવે આપણે આગળ જોઈએ તો આગળ છે સ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને પાંચની પરીક્ષાઓ એમસીક્યુ પદ્ધતિથી ઓએમઆર સીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ સાત દસ બે હજાર એકવીસથી શરૂ થશે એટલે કે સ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને પાંચની એમસીક્યુ આધારિત પરીક્ષાઓ છે એ સાત દસ બે હજાર એકવીસના રોજથી શરૂ થશે તો એની અંદર પણ જે પહેલાં એકથી ને બાર કોર્સ તમે જોઈ શકો છો એ કોર્સની પરીક્ષા બપોરે બે વાગે શરૂ થશે અને ત્રણ વાગે પૂરી થશે અને બાકીના જે તેરથી પચીસ નંબરના કોર્સ છે એની પરીક્ષાઓ સાંજે ચાર વાગે શરૂ થશે અને પાંચ વાગે પૂરી થશે જેની અંદર છે બીએ સેમેસ્ટર ટુ બીકોમ સેમેસ્ટર ટુ જે મુખ્ય કોર્સો છે એ છે પછી બીએ સેમેસ્ટર ફાઇવની પરીક્ષા છે બીકોમ સેમેસ્ટર ફાઇવની પરીક્ષા છે બીએસસી સેમેસ્ટર ફાઇવની પરીક્ષા છે આ કોર્સની પરીક્ષાઓ સાંજે ચાર વાગે શરૂ થશે અને પાંચ વાગે પૂરી થશે અને એમની તારીખ છે સાત દસ બે હજાર એકવીસ હવે જે મેઇન વસ્તુ છે એ બીએ સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓની પરીક્ષા તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર એક અને ત્રણ તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ત્રણની પૂરક પરીક્ષાઓ એમસીક્યુ પદ્ધતિથી ઓએમઆર શીટ દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ અઢાર દસ બે હજાર એકવીસથી શરૂ થશે એટલે કે જે બી સેમેસ્ટર વન છે બીકોમ સેમેસ્ટર વન છે બીબીએ બીસીએ જે સેમેસ્ટર વનની પરીક્ષાઓ છે એ અને સેમેસ્ટર ત્રણની અંદર જે વિદ્યાર્થીઓને એટી આવેલી એ પરીક્ષાઓ અને અનુસ્નાતક કક્ષાની અંદર સેમેસ્ટર ત્રણની અંદર જે વિદ્યાર્થીઓને એટી આવેલી હોય એવા વિદ્યાર્થીઓની પરીક્ષા તો એની અંદર તમે સૌપ્રથમ પ્રથમ જે તેર કોર્સ આપેલા છે એકથી તેર નંબરના કોર્સ આ તેર કોર્સની પરીક્ષા બપોરે સાડા બારથી એક ત્રીસ એટલે કે સાડા બારથી દોઢ વાગ્યાનો સમય રહેશે જેની અંદર મુખ્ય કોર્સ છે બીએ સેમેસ્ટર વન બીકોમ સેમેસ્ટર વન બીએસસી સેમેસ્ટર વન અને બીબીએ સેમેસ્ટર વન બીસીએ સેમેસ્ટર વન બીઆરએસ સેમેસ્ટર વન વગેરે અને જે અઢાર દસ બે હજારથી એકવીસથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે એની અંદર છે બી સેમેસ્ટર ત્રણ બીકોમ સેમેસ્ટર ત્રણ બીએસસી સેમેસ્ટર ત્રણ અને બીબીએ સેમેસ્ટર ત્રણ વગેરે આ પરીક્ષાઓનો સમય રહેશે બે થી ત્રણ વાગ્યાનો અને જે એમએસ સેમેસ્ટર ત્રણ એમ કોમ સેમેસ્ટર ત્રણની જે પરીક્ષાઓ છે એનો સમય રહેશે બેથી ત્રણ વાગ્યાનો વધુમાં જણાવવાનું કે યુનિવર્સિટી દ્વારા સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવામાં આવેલ છે જે પરીક્ષાઓ લાગુ પડતા સેમેસ્ટર મુજબ લેવામાં આવશે એટલે કે કોઈ વિદ્યાર્થીને બી એ સેમેસ્ટર ત્રણની પરીક્ષા આપવાની હોય તો જે બી એ સેમેસ્ટર ત્રણનું જ્યારે પેપર હોય ત્યારે એને પેપર આપવાનું રહેશે અને જે ખાસ નોંધ અહીંયા આપવામાં આવેલી છે એ બી એ સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓ માટે બી એ સેમેસ્ટર વનની પરીક્ષા પૂરક પરીક્ષા નથી બીએ સેમેસ્ટર વનની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવેલ હતી જેમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજી તક આપવાની હોય તેઓની પરીક્ષા ઓફલાઈન એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે જેની શરૂઆત નોંધ લેવી એટલે કે જે બી એ સેમેસ્ટર વનની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી અને એની અંદર જે વિદ્યાર્થીઓ ફેલ થયા એમની આ પરીક્ષાઓ છે તો આ આપતો યુનિવર્સિટીનો અગત્યનો પરિપત્ર આવી તમામ માહિતી મેળવવા માટે એજન્જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ